નમસ્કાર મિત્રો, આજે આપણે શેષ પ્રમેય પર આધારિત જે દાખલા છે, અવયવ પ્રમેય પર આધારિત દાખલા છે આપણે જોશું. શેષ પ્રમેય તો એક કે અધિક એટલે કે વધારે ઘાતવાળી જે બહુપદી છે તેમાં પી એક્સ જે બહુપદી છે એને એક્સ માઇનસ એ વડે ભાગવામાં આવે તો એની શેષ છે એ પી ઓફ એ મળે. તો આ શેષ પ્રમેયનું વિધાન છે. અને અવયવ પ્રમેય કે જો શેષ પીએ ઇઝ ઇક્વલ ટુ ઝીરો થાય તો ને તો જ એક્સ માઇનસ એ છે એ બહુપદીનો અવયવ છે. આ નિયમ પર આપણે કામ કરવાનું હોય છે. પરંતુ અહીં આપણે સરળ રીત જોશું અને જેથી કરીને આપણે એનો શેષ અથવા તો એનો અવયવ છે એ બંને આપણે મેળવી શકતા હોય છે એ રીતની પદ્ધતિ આપણે જોવાની છે. તો આ બહુપદી પી એક્સ છે જે એક્સ ઘન માઇનસ 18x² માઇનસ 3x વત્તા 20. આ બહુપદી છે તેના સહગુણક જોઈએ તો આનો સહગુણક કાંઈ નથી તો એક હોય. આનો સહગુણક છે માઇનસ 18 છે, આનો સહગુણક છે માઇનસ 3 છે અને અચળ પદ છે 20. હવે આપણે બહુપદીના બધા જ સહગુણકનો સરવાળો લઈએ તો પી એક્સના બધા જ સહગુણકનો સરવાળો લેતા બધા સહગુણક લઈએ. આનો સહગુણક છે 1, આનો સહગુણક છે માઇનસ 18, આનો સહગુણક છે માઇનસ 3 અને 20 છે. પ્લસ વાળા છે એનો સરવાળો લઈએ આપણે 20 ને 1 21 ને માઇનસ વાળા 21 શૂન્ય. જો બધા જ સહગુણકોનો સરવાળો આપણે શૂન્ય મળે તો તેનો એક અવયવ છે એક્સ માઇનસ 1 છે, તો તેનો એક અવયવ એક્સ માઇનસ 1 છે. પણ જો શૂન્ય નથી મળતું તો પછી એકી ઘાતવાળા પદ, એકી ઘાત એટલે 3 ઘાત છે 1 ઘાત છે એના સહગુણકોનો સરવાળો જોવાનો અને એકી ઘાતવાળા અચળ પદ અને બે ઘાતવાળા જે પદ હોય તેનો સહગુણકનો સરવાળો, બંનેનો સરવાળો જો સમાન મળે તો એનો એક અવયવ છે એક્સ વત્તા 1 થાય. તો અહીંયા આપણે શૂન્ય મળે છે માટે બહુપદીનો એક અવયવ છે એક્સ માઇનસ 1 છે. તેથી એક્સ માઇનસ 1 એ પી એક્સનો અવયવ છે. હવે આપણે સામાન્ય રીતે જે અવયવ મેળવો છે તો આપણા જૂના વૈદિક ગણિતની અંદર મણકા ઘોડીની જે હતી તેની પરથી આપણે દાખલા કરવાના હોય છે, જેને અત્યારે એમ એક જ નામ આપી અને ખૂબ જ વિશાળ મગજમાં એવું રાખવામાં આવ્યું છે કે ચાઇનીઝ થિયરી દ્વારા તરત જ ગણિત થઈ જાય છે, પણ આપણી જે મણકા પદ્ધતિ હતી, મણકા ઘોડીની રીત જે એની દ્વારા દાખલા સરળતાથી થાય છે. એ આપણે જોઈએ તો એક્સ માઇનસ 1 છે એને આપણે શૂન્ય સાથે સરખાવીએ તો એક્સ બરાબર 1 વડે આપણે આને ભાગાકાર લેશું. સહગુણક જોઈએ તો આનો 1 છે, આનો સહગુણક છે માઇનસ 18 છે, આનો સહગુણક માઇનસ 3 છે અને 20 છે. પહેલા પદની નીચે આપણે શૂન્ય મૂકશું એટલે 1 ના 1. હવે આ બંનેનો ગુણાકાર લેવાનો છે, આ બંનેનો ગુણાકાર જે જવાબ આવે ત્યાં પહોંચશે. 1 એકા 1 18માંથી 1 જાય માઇનસ 17, પાછું આની સાથે ગુણાકાર લેવાનો છે 17 એકા 17 પણ કેવા છે માઇનસ. બંનેનો સરવાળો લઈએ માઇનસ 20 મળ્યા, ફરી પાછો ગુણાકાર તો 20 એકા 20 અહીં આપણે મૂકીએ તો 20માંથી 20 જાય શૂન્ય. ફરી રિપીટ કરું છું, આપણે એક્સ માઇનસ 1 અવયવ આવ્યો અને આપણે શૂન્ય સાથે સરખાવીએ 20 મેળવીએ એક્સ બરાબર 1, એક્સની કિંમત મળી, એ એક્સની કિંમત આપણે રાખીએ અને મણકા ઘોડીની રીત પ્રમાણે આપણે કરશું તો સહગુણક છે આનો 1 છે, માઇનસ 18 છે, માઇનસ 3 છે અને 20 છે. પહેલાંની નીચે આપણે શૂન્ય મૂકીએ એટલે 1 આવશે, બંનેનો ગુણાકાર લેશું આ જે જવાબ મળે એ આપણે આમ મૂકશું 1 એકા 1 જવાબ અહીંયા મૂકો, ફરી પાછળનો જવાબ મેળવે એની સાથે 1નો ગુણાકાર 17 એકા 17 સામે મૂકીએ 2નો જવાબ આવશે -20, ફરી પાછો ગુણાકાર 20 એકા 20 એટલે શૂન્ય. આ જે પદ મળ્યું એ આપણે શેષ મળ્યું. હવે અહીંયા 3 ઘાત છે તો 1 ઘાત ઘટાડવાની છે, એ 2 ઘાત છે, 1 ઘાત છે અને આ પદ છે એ અચળ પદ છે. તો આપણે અહીંયા જે અવયવ પ્રાપ્ત થયા એ અવયવ ક્યાં પ્રાપ્ત થયા, તો પહેલો અવયવ કયો છે તો એક્સ માઇનસ 1,
બીજો અવયવ કયો પ્રાપ્ત થયો? તો કે એક્સ વર્ગ માઇનસ સત્તર એક્સ અને માઇનસ વીસ. આ જે પ્રાપ્ત થયા એ આ બહુપદીના અવયવ છે. આ બહુપદીના અવયવ જે છે આપણે પ્રાપ્ત થાય. હવે અહીંયા આપણે જોવાનું કે આના કોઈ અવયવ પડે છે દ્વિઘાત મુજબ, તો વીસ એકા વીસ, બીજા કોઈ અવયવ પડી શકતા નથી. જો અવયવ પડતા હોય તેને આપણે અવયવ આગળ વધારવા પડે. અહીંયા જોઈએ આપણે તો બધા જ સહગુણકનો સરવાળો લઈએ. પીએક્સ ના બધા જ સહગુણકનો સરવાળો સરવાળો લઈએ તો આનો સહગુણક કેટલો છે? એ કશું જ નથી. આની પાસે એક છે પણ કેવો છે? માઇનસ એક. નિશાની થઈ રીતે આનું છે માઇનસ દસ માઇનસ આઠ. અહીંયા આપણે જોઈએ તો એક અને આ થયા ઓગણીસ, અને અહીંયા આપણે અઢાર મળ્યા જે નોટ ઇક્વલ ટુ ઝીરો છે. એટલે એક્સ માઇનસ એક અવયવ નથી. એ પી એક્સ નો અવયવ નથી. તો આપણે એકી ઘાત અને બેકી ઘાતમાં જશું. પી એક્સ ના એકી ઘાતના સહગુણક નો સરવાળો, એકી ઘાત કોણ છે? આઠ. તો આનો સહગુણક કેટલો છે? એક. આનો સહગુણક કેટલો છે? માઇનસ દસ. એટલે માઇનસ નવ પ્રાપ્ત થયા. એ જ રીતે પી એક્સ ના બેકી ઘાત વાળા સહગુણકનો સરવાળો, બેકી ઘાત કોણ છે? તો એક્સ વર્ગ, એનો સહગુણક કેટલો? માઇનસ એક. અને માઇનસ ત્રણ સરવાળો કેટલો થયો? નવ. તો બંને જવાબ છે સમાન મળે છે. સમાન મળતો હોવાથી આનો અવયવ કોણ થશે? એક્સ થશે. તેથી એક્સ પ્લસ એ પી એક્સ નો અવયવ છે. હવે આપણે એક્સ પ્લસ એક લેશું બરાબર ઝીરો. એક્સ બરાબર માઇનસ એક. માઇનસ એક વડે આપણે એને ભાગાકાર કરીએ તો એક સહગુણક માઇનસ એક માઇનસ દસ માઇનસ આઠ. શૂન્ય મૂકીએ એક, આ બેનો ગુણાકાર એક એકા એક, પણ કેવો? માઇનસ એક ને એક બે. આ બેનો ગુણાકાર માઇનસ માઇનસ પર જવાબ આવ્યો બે. દસમાંથી બે જશે એટલે આઠ, આઠ એક આઠ, પણ માઇનસ માઇનસ પ્લસ પ્લસ શૂન્ય. આ આપણે મળે છે સેસ. અહીંયા ત્રણ ઘાત છે તો બે ઘાત એક ઘાત અને અચળ. તો આપણે અવયવ ક્યાં મળ્યા છે? તો એક અવયવ છે એક્સ પ્લસ એક, અને બીજો અવયવ છે એક્સ વર્ગ માઇનસ બે એક્સ અને માઇનસ આઠ. આના અવયવ પડે છે તો ચાર ગુણે આઠ, ચારમાંથી બે જાય તો બે, તેના આપણે અવયવ પાડીએ એક્સ વત્તા એક. અને આપણે અવયવ પાડીએ એક્સ માઇનસ ચાર અને એક્સ પ્લસ બે મળે. બરાબર છે? તો સીધા એના ત્રિઘાતના અવયવ મૂકી દઉં છું. એક્સ માઇનસ ચાર અને એક્સ પ્લસ બે. આ રીતે છે આપણે દાખલા કરતા હોઈએ છીએ. આ અવયવ જે છે ધોરણ નવ અને ધોરણ દસની પરીક્ષાની અંદર આ દાખલા વધુ પૂછાતા હોય છે. ધોરણ દસની અંદર પણ આને આ દાખલાઓ આવતા હોય છે. આ ખૂબ જ અગત્યની રીત છે અને સરળ રીત છે.